સુરતમાં સિવિલ હોસ્પિટલ પાસે બીઆરટીએસ રોડ પર પાણીની લાઇન લીકેજ હોવાથી પાણીનો બગાડ થઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી લાઇન લીકેજ હોવાથી પાણીનો બગાડ થઈ રહ્યો છે, તેમજ માટીનું ધોવાણ થતાં મોટો ખાડો પડ્યો છે. આ રોડની વચ્ચે ખાડો પડી જતાં વાહન ચાલકોને અકસ્માતનો ભય થઈ રહ્યો છે. તેમ છતાંય મહાનગરપાલિકા કામ કરવાને બદલે કામ ચાલુ છોડીને ચાર દિવસથી જતી રહી છે. આ બનાવને પગલે લોકો પાણીનો બગાડ અટકાવવાની સાથે ખાડો પૂરવાની માંગ કરી રહ્યા છે. और एक हफ्ता हो गया, एक हफ्ते से सुबह 5 बजे से 8 बजे तक पानी निकलता है. अब पूरा अंदर खड्डा हो गया है, अंदर रोड खोखला हो गया है. हाँ, मान लीजिए कोई भारी गाड़ी इधर से आवे तो फंस जाए गाड़ी. हाँ, तो आदमी को और तकलीफ होगा आने जाने में, और ट्रैफिक यहाँ पे जाम हो जाएगी. हाँ, उसके लिए SMC ध्यान नहीं दे रही है कि आज एक हफ्ते से पानी निकल रहा है, उसको चल के काम किया जाए. આ જગ્યા એવી છે કે અહીંયાથી બસ કે અવરનવર ગાડીઓ જાય છે, પણ ગયા 3 દિવસથી પાણી અહીંયા ઉભરે છે, પણ એ પાણીથી જે અંદરની જે જગ્યા છે પૂરી થઈ ગઈ છે. એ હિસાબથી આ પૂર આટલો મોટો ખાડો થઈ ગયેલો છે. એના માટે મેં એમ કહેવું છું કે ફટાફટ આનું કામ થઈ જાય તો ગાડીને અવર જવર અકસ્માત જે થવાનું છે નિવારણ એ થઈ જાય. ફાગણ માસ આવતાની સાથે જ અનેક સ્થળોએ ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.